છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 6 ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ એટલે કે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને જિલ્લાઓમાં આવેલ તાલુકાઓ વિશે આજે આપણે આ પાઠ દરમિયાન માહિતી મેળવીશું. તો આ પાઠનો ભાગ 1 હવે શરૂ કરીએ છીએ. ગુજરાતના જિલ્લાઓ અને તે તાલુકાઓની યાદી નીચે આપી છે તેનો અભ્યાસ કરો. ક્રમ 1 એટલે એક જિલ્લા આપ્યા છે, પછી એનું મેઇન જિલ્લા મથક આપ્યું છે અને એક જિલ્લામાં અલગ અલગ કેટલા તાલુકાઓ આપ્યા છે એના નામ અહીં આપેલ છે તે આપણે ધ્યાનથી સાંભળીશું. પહેલો જિલ્લો છે અમદાવાદ. તો જે અમદાવાદનો જિલ્લો મથક કયો છે? અમદાવાદ જ છે. હવે એ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે તે જાણીએ. અમદાવાદ સિટી, ગાંઠલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણિનગર, નારોલ, દસક્રોઈ, દેત્રોજ, રામપુરા, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા, આ બધા તાલુકાઓ ક્યાં આવેલા છે? અમદાવાદ જિલ્લામાં. પરીક્ષામાં ખાલી જગ્યા દરમિયાન અથવા જોડકામાં પૂછાઈ શકે છે. આગળનો જિલ્લો વાંચીએ વિદ્યાર્થીઓ. આગળનો જિલ્લો છે અમરેલી. અમરેલી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? અમરેલી જ. હવે અમરેલી જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે એની માહિતી મેળવીએ. અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુંકાવાવ એટલે વડિયા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા, આ બધા તાલુકાઓ કયા જિલ્લામાં વસેલા છે? અમરેલી. હવે આગળનો જિલ્લો છે અરવલી. અરવલી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? મોડાસા. અરવલી જિલ્લામાં આવેલા તાલુકાઓ વિશે હવે માહિતી મેળવીએ. તો અરવલી જિલ્લામાં તાલુકાઓ મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ, આ બધા ક્યાં આવેલા છે તાલુકાઓ? અરવલી જિલ્લામાં. હવે આગળનો જિલ્લો જોઈએ. આગળનો જિલ્લો છે આણંદ. તેનું જિલ્લા મથક છે પણ આણંદ. હવે આ આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓ છે તેની માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો અહીં મેળવીએ. આણંદ બોરસદ, ખંભાત, પેટલાદ, સોજરીતા, ઉમરેઠ, તારાપુર, આંકલાવ, આ બધા અલગ અલગ તાલુકાઓ આણંદ જિલ્લામાં આવેલા છે. હવે આગળનો જિલ્લો કચ્છ. તેનું જિલ્લા મથક છે ભુજ. હવે કચ્છમાં આવેલા તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવીએ. તો કચ્છમાં કયા કયા તાલુકાઓ આવેલા છે? ભુજ, લખપત, અબડાસા એટલે કે નલિયા, નખત્રાણા, માંડવી, મુદ્રા, અંજાર, ભચાઉ, રાપર અને ગાંધીધામ, આ બધા તાલુકા કચ્છ જિલ્લામાં આવેલા છે. હવે આગળનો જિલ્લો છે ખેડા. તેનું મુખ્ય મથક એટલે કે જિલ્લા મથક કયું છે ખેડાનું જિલ્લા મથક? નડિયાદ. ખાલી જગ્યા દરમિયાન અથવા જોડકા દરમિયાન વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે, તેની ખાસ ધ્યાન રાખો. ખેડા જિલ્લાના તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ નડિયાદ, ખેડા, કપડવંજ, માતર, કઠલાલ, થાસરા, મહુધા, મહેમદાવાદ, ગલતેશ્વર અને વસુ, આ બધા જ તાલુકાઓ ખેડા જિલ્લામાં આવે છે. હવે આગળનો જિલ્લો એટલે કે ગાંધીનગર. ગાંધીનગર શું છે તમને ખબર જ છે, ગુજરાતનું પાટનગર. તો ગાંધીનગર જિલ્લાનું જિલ્લા મથક છે ગાંધીનગર. હવે ગાંધીનગર જિલ્લામાં કયા કયા તાલુકા આવે છે તેની માહિતી મેળવીએ. ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ, આ બધા તાલુકા ગાંધીનગર જિલ્લામાં આવે છે. આગળનો જિલ્લો છે ગીર સોમનાથ.
તેનું જિલ્લા મથક છે વેરાવળ. તેના હવે તાલુકાઓ આપણે અહીં જોઈએ. વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા, તાલાળા, ઉના અને ગીર ગઢડા આ બધા તાલુકાઓ ગીર સોમનાથ જિલ્લામાં આવે છે. હવે આગળનો જિલ્લો જોઈએ. આગળનો જિલ્લો છે છોટા ઉદેપુર. તેનું જિલ્લા મથક છે છોટા ઉદેપુર. હવે તેના તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવીશું. છોટા ઉદેપુરના તાલુકાઓ જોઈએ તો છોટા ઉદેપુર, જેતપુર, પાવી, કવાણ, નસવાડી, સંખેડા અને બોડેલી છે. આ બધા તાલુકાઓ છોટા ઉદેપુરના જિલ્લામાં આવેલ છે. હવે આગળનો જિલ્લો જોઈએ આપણે જામનગર. જામનગરનું જિલ્લા મથક છે જામનગર. હવે જામનગર જિલ્લામાં કયા તાલુકા આવેલા છે એની આપણે માહિતી મેળવીએ. તો જામનગરના તાલુકાઓમાં જોઈએ તો જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર, ધ્રોળ અને જોડિયા આ બધા ક્યાં આવેલા છે જામનગર જિલ્લામાં. હવે આગળ માહિતી મેળવીએ. આગળનો જિલ્લો છે જૂનાગઢ. જૂનાગઢનું જિલ્લા મથક કયું છે? જૂનાગઢ. અને હવે તેના તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવીએ. જૂનાગઢમાં કયા કયા તાલુકા આવેલા છે તે ધ્યાનથી સાંભળીએ. જૂનાગઢ સિટી, જૂનાગઢ, માણાવદર, મંથળી, ભેંસાણ, વિસાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ, માળિયા, હાટીના વગેરે તાલુકાઓ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. આગળનો જિલ્લો છે ડાંગ. ડાંગ જિલ્લાનું જિલ્લા મથક છે આહવા. હવે ડાંગ જિલ્લાના તાલુકાઓ વિશે માહિતી મેળવીએ. તાલુકાઓ છે આહવા, વધઈ, સુબીર. આ બધા તાલુકાઓ ક્યાં આવેલા છે? ડાંગ જિલ્લામાં. આગળની માહિતી. આગળનો જિલ્લો કયો આપેલો છે? તાપી. હવે તાપીનું જિલ્લા મથક કયું છે વિદ્યાર્થી મિત્રો? વ્યારા. વ્યારા. હવે આગળ જોઈએ તાપી જિલ્લાના તાલુકાઓ. તાપી જિલ્લાના તાલુકાઓ છે વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિજર, વાલોડ અને કુકુરમુંડા. આ બધા ક્યાં આવેલા છે તાલુકાઓ? આ બધા તાલુકાઓ તાપી જિલ્લામાં આવેલા છે તે ખાસ ધ્યાન રાખવું. અહીં પરીક્ષા દરમિયાન જિલ્લાનું જિલ્લા મથક અને તાલુકો કયા જિલ્લામાં આવેલો છે કે કયા જિલ્લા મથકમાં આવેલું છે એ રીતે પણ પૂછાય છે. હવે આગળ જોઈએ દાહોદ. દાહોદ જિલ્લાનું જિલ્લા મથક છે દાહોદ. દાહોદનું હવે દાહોદ જિલ્લાનું અલગ અલગ તાલુકાઓ છે. હવે આપણે તેની વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવીએ. તો દાહોદ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે તે આપણે ધ્યાનથી સાંભળીએ. દાહોદ, નીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર, ચાલોદ, ફતેપુરા અને સંજેલી. આ બધા તાલુકાઓ કયા જિલ્લામાં આવેલા છે? દાહોદમાં. તેની ખાસ ધ્યાન રાખવી. આ પાઠ દરમિયાન વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખો કે પરીક્ષા દરમિયાન ઝુમકા, ખાલી જગ્યા, ખરા ખોટા કે સવા જવાબ તરીકે પણ પૂછાઈ શકે છે. તો માટે દરેક ખાસ ધ્યાનથી જિલ્લો અને તેનું જિલ્લા મથક અને તાલુકાઓ યાદ રાખવા. આગળ છે દેવભૂમિ દ્વારકા જિલ્લો. હવે એ દેવભૂમિ દ્વારકા જિલ્લો આપેલ છે તેનું જિલ્લા મથક કયું આપેલું છે? ખંભાળિયા. ખંભાળિયા કોનું જિલ્લા મથક છે? દેવભૂમિ દ્વારકા. હવે આપણે અહીં જોઈશું દેવભૂમિ દ્વારકાના તાલુકાઓ. દેવભૂમિ દ્વારકામાં કયા કયા તાલુકાઓ આવેલા છે? ખંભાળિયા, ઓખામંડળ, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર. આ બધા જુદા જુદા તાલુકાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. હવે આગળનો જિલ્લો જોઈશું નર્મદા.
નર્મદાનું જિલ્લા મથક કયું? રાજપીપળા. હવે રાજપીપળા નર્મદાનું જિલ્લા મથક છે એ રીતે પણ પૂછાય. તો નર્મદા જિલ્લામાં કયા તાલુકાઓ આવેલા છે તેની માહિતી આપણે મેળવીએ. અહીં રાજપીપળા, નાંદોદ, તિલકવાડા, દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર વગેરે તાલુકાઓ નર્મદા જિલ્લામાં આવેલ છે. આગળનો જિલ્લો આપણને આપેલ છે અહીં નવસારી. તો નવસારી જિલ્લાનું જિલ્લા મથક કયું છે એ પણ નવસારી છે. તો નવસારી જિલ્લા મથકનો જિલ્લો કયો? નવસારી. નવસારી જિલ્લાનું હવે આપણે અહીં તાલુકા જોઈએ. તાલુકાઓમાં કયા છે તાલુકાઓ નવસારીના? એક તો નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી, વાસંદા અને ખેરગામ એ બધા તાલુકાઓ નવસારી જિલ્લાના છે. હવે આગળનો જિલ્લો જોઈએ કયો? પંચમહાલ. તો પંચમહાલ જિલ્લામાં કયા કયા જિલ્લા મથકો આવેલા છે? ગોધરા. ગોધરા જિલ્લા મથક પંચમહાલ જિલ્લાનું મથક છે. તો હવે આ પંચમહાલ જિલ્લામાં કયા તાલુકા આવેલા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કયા કયા છે? ગોધરા, શહેરા, બોરવા હકળ, પછી ધોંધબા, કાલોલ, હાલોલ અને જાંબુ ગોળા. આ બધા ક્યાં આવેલા છે? પંચમહાલમાં, એટલે કે પંચમહાલ જિલ્લામાં આવેલ તાલુકાઓ છે. હવે આગળનો જિલ્લા વિશે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. આગળનો જિલ્લો કયો છે? અહીં પાટણ. તો પાટણ જિલ્લાનું જિલ્લા મથક છે પાટણ. તો હવે પાટણ જિલ્લાના તાલુકાઓ વિશે માહિતી મેળવીએ. તો પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, શંખેશ્વર અને સરસ્વતી આ જુદા જુદા તાલુકાઓનો મેઇન જિલ્લો કયો? પાટણ. હવે આગળનો જિલ્લા વિશે માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં મેળવીએ. તો આગળનો જિલ્લો કયો લખેલ છે અહીં? પોરબંદર. પોરબંદરનું જિલ્લા મથક કયું છે? પોરબંદર જ. હવે તેના તાલુકાઓ વિશે માહિતી મેળવીએ. તેના તાલુકા કયા કયા છે? પોરબંદર, રાણાવા અને કુતિયાણા. આ બધા જિલ્લાના, પોરબંદર જિલ્લાના શું છે તાલુકાઓ અને આ બધા તાલુકા કયા જિલ્લામાં સમાવેશ થાય છે? તો પોરબંદરમાં. આમ બોલાય કે આમ રીતે બોલાય તાલુકાને જિલ્લામાં અને જિલ્લાને તાલુકામાં, આ ખાસ ધ્યાન રાખવાનું જેથી આડા અવળા લખાઈ ન જાય. હવે આગળનો જિલ્લો કયો છે? બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક છે પાલનપુર. બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક પાલનપુર. હવે આ જ બનાસકાંઠામાં કયા કયા તાલુકા આવેલા છે હવે તેની માહિતી આપણે મેળવીએ. કયા છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો? પાલનપુર, વાવ, થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ભાભર, લાખણી અને સુઈગામ આ બધા તાલુકાઓ બનાસકાંઠા જિલ્લામાં આવે છે. હવે આગળનો જિલ્લા મથક કયો, જિલ્લો કયો આપેલ છે તે જોઈએ. આગળનો જિલ્લો છે એ બોટાદ. તો બોટાદ જિલ્લા મથક ક્યાંનું મથક? બોટાદ જ છે. હવે બોટાદ જિલ્લાના તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવીએ. તો બોટાદ, ગઢડા, બરવાડા અને રાણપુર આ બધા તાલુકાઓ ક્યાં આવેલા છે? બોટાદ જિલ્લામાં આવેલા છે. હવે આગળનો જિલ્લા વિશે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. આ પાઠમાં માત્ર જિલ્લાઓ અને તાલુકાઓ વિશે માહિતી આપે છે. આ બધા જિલ્લાઓ ગુજરાત રાજ્યમાં આવે છે. હવે આગળનો જિલ્લો કયો આપેલ છે? ભરૂચ. ભરૂચ જિલ્લાનું જિલ્લા મથક કયું છે એ પણ ભરૂચ છે. તો આ ભરૂચ જિલ્લાના કયા કયા તાલુકા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ.
भरूच, आमोद, अंकलेश्वर, वाघरा, हांसोट, जम्बूसर, झगड़िया, वालिया, मित्रगण, आ बधा क्या आवेला छे ज तालुकाओ? भरूच जिल्ला मां आवेल छे। तो जिल्ला ना तालुकाओ आपणे खास ध्यान राखवानुं, कोई आड़ा अवड़ा जिल्ला मां लखाय न जाय कि याद न रही जाए। जे तालुको जे जिल्ला मां अने जे जिल्ला मां कया कया तालुकाओ, खास ध्यान राखवानुं। આગળનો જિલ્લો છે ભાવનગર। તો ભાવનગર જિલ્લાનું જિલ્લા મથક કયું છે? ભાવનગર। ને એમ પણ પૂછાય કે ભાવનગર જિલ્લા મથકનો જિલ્લો કયો છે? તો પણ ભાવનગર। હવે આ જ ભાવનગર જિલ્લાના તાલુકાઓ વિશે આપણે માહિતી મેળવી। ભાવનગર જિલ્લાના તાલુકાઓ ભાવનગર, વલભીપુર, ઉમરાળા, સિહોર, ધોંધા, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા, જેસર, આ બધા તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવેલ છે, માટે ખાસ ધ્યાન રાખવું।